આજે મેં કલમરો બનાવવા જઈએ છે. કલમરો બનાવું છું. કલમરામાં પહેલાં ચાવલને પકાવી દેવાના આ રીતે, અને એમાં અડધો ગ્લાસ દૂધ નાખી, અડધો કપ, અને એને વિસમાવી દેવાના. જો આ ચાવલ મારા વિસમાઈ ગયા છે, એકદમ ઠંડા કરી દેવાના. એકદમ ઠંડા થઈ જાય પછી એના અંદર દહીં નાખવાનું, થોડું વધારે દહીં નાખવાનું. પછી બી પાછા આપને ટેસ્ટ કરીને જેમ તમારે દહીં જોઈતું હોય, જેમ શક્કર જોઈતી હોય એ રીતે તમે નાખી શકો છો. એ રીતે નાખવાનું દહીં. એમાં નીદો નહીં તો માવો, ઇન્ડિયામાં હોય તો માવો નાખી શકાય છે. મેં આ દુબઈમાં છું એટલે મેં નીદો નાખું છું. શક્કર નાખવાની. શક્કર તો પછી પાછા આપ ટેસ્ટ મુજબ નાખતા જજો, ચાખીને ટેસ્ટ કરીને. આ બધું મિક્સ કરી હવે જરા એને મેં એના અંદર બ્લાઇન્ડર ફેરવી દઈશ. બ્લાઇન્ડર ફેરવ્યા પછી ડેકોરેશન માટે એને તમે એના ઉપર દાડમ નાખી શકો છો, ગુલાબની ફૂલની પટ્ટી નાખી શકો છો, પિસ્તાના છીલ નાખી શકો છો, બદામ નાખી શકો, ચાલોળી નાખી શકો છો. અને બસ આ રીતે હવે મેં એને બ્લાઇન્ડરથી થોડું એને ગ્રાઇન્ડ કરી દઈશ. જો આપનો કલમરો બનીને તૈયાર છે. એના ઉપર તમારે જે ડેકોરેશન નાખવું હોય તમે નાખી શકો છો. મારો કલમરો બનીને તૈયાર છે. મેં આ રીતે ડેકોરેશન ઉપર કરેલું છે, બદામ, પિસ્તા અને દાડમ.